બાળ મિત્રો તમે તમારા ગામમાં આવા પીળા રંગના બેનર લગાવેલા ઘણી વખત જોયા હશે તે કયા કાર્યક્રમના છે તે તમે જાણો છો તમારા નાના ભાઈ કે બહેનને આરોગ્ય કેન્દ્રમાંથી આવા કાર્ડ આપવામાં આવ્યા હશે તેમાં શેની નોંધ કરવામાં આવે છે તે તમે જાણો છો બાળ મિત્રો આ કાર્ડમાં બાળકોને જે જે રસી આપવામાં આવે છે તેની નોંધ કરવામાં આવે છે આ કાર્ડને રસીકરણ કાર્ડ કહે છે જેમાં બાળકોને જે પણ રસી આપવાની થતી હોય તેની વિગત દર્શાવેલી હોય છે નાના બાળકોને જે ટીપાં પીવડાવવામાં આવે છે તે પોલિયોની રસીના હોય છે વર્ષ બે હજાર અઢારમાં તમારી શાળામાં દરેક બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવી હતી ખરું ને બાળમિત્રો તમને પ્રશ્ન થતો હશે કે આ રસી શા માટે આપવામાં આવે છે રસી આપણા શરીરમાં શું કામ કરે છે તો ચાલો તમારા આ પ્રશ્નોના ઉત્તર મેળવીએ રસી શું છે રસી કઈ રીતે કામ કરે છે રસીમાં નિષ્ક્રિય કરેલા રોગના સૂક્ષ્મજીવો હોય છે જેને એન્ટિજન કહે છે જેને ઇન્જેક્શનની મદદથી શરીરમાં દાખલ કરવામાં આવે છે આ સૂક્ષ્મજીવોમાં રોગ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો સામનો કરવા માટે શરીરમાં રહેલા કોષો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે એન્ટીબોડી એન્ટિજન સામે લડી તેનો નાશ કરે છે આ એન્ટીબોડી આપણા શરીરમાં કાયમ માટે રહે છે અને રોગકારક સૂક્ષ્મજીવોથી આપણા શરીરનું રક્ષણ કરે છે રસીની શોધ એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવી હતી તેમણે ઈસવીસન સત્તરસો અઠ્ઠાણુંમાં શીતળા માટેની રસીની શોધ કરી હતી રસી મુકાવવી ખૂબ જરૂરી છે સરકારી દવાખાનામાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા વિનામૂલ્યે રસી મૂકી આપવામાં આવે છે